વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવા માટે રાજ્ય સૂચનાના આધારે સ્વરૂપે કામગીરી કરવા એક્શનમાં આવી છે સરકારના આદેશ અનુસાર વડોદરા કોર્પોરેશનની ઢોર પાટી હવે રખડતા ઢોરોને પકડવા કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરમાંના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પાલિકાની ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે ગોત્રી હરિનગર બ્રિજ પાસે નંદાલય રોડ પર મુખ્ય માર્ગ પર વાડો ઉભો કરી ઢોર બાંધીને રાખતા માલિકોને સૂચના આપી હતી તેમજ બે જેટલા ઢોર પણ પકડ્યા હતા આ કામગીરી દરમિયાન ઘટનાસ્થળે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વોર્ડ અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ખાસ હાજર રહ્યા હતા નોંધનીય છે કે છેલ્લા સાડા નવ મહિનામાં શહેરમાંથી બે હજાર એકસો ને સત્તાવન રખડતા ઢોર પકડવાની કામગીરી કરી છે તારીખ પહેલી એપ્રિલ બે હજાર બાવીસ પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી કરેલી આ કામગીરીમાં એકસો સાહીઠ ઢોરને દંડ વસૂલ કરીને છોડ્યા છે જેની સામે આઠ લાખ છત્રીસ હજાર બસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત એક હજાર ત્રણસો અઠાવન ઢોરનું ટેગિંગ કરાયું છે સાતસો ને છ્યાસી ઢોરને ગૌશાળામાં શિફ્ટ કરાયા છે તેમજ ત્રણનું એફઆઈઆર દાખલ કરાઈ છે વારંવાર ઢોર વાળા સીલ કર્યા છે અને ઓગણીસ તોડી નાખ્યા છે અગાઉની એફઆઈઆરના આધારે ચાર કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે કોર્પોરેશનની ટીમો જ્યારે રખડતા ઢોર પકડવા જાય છે ત્યારે ગૌપાલકો દ્વારા ટીમ પર હુમલા પણ કરવામાં આવતા હોય છે આવા હુમલા કરનારા ઉપર બાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યાં ઢોરોનો ત્રાસ વધુ છે તેવા ઓગણત્રીસ હોટસ્પોટ સ્થળો શોધી કાઢ્યા છે અને ટેગિંગ નંબરના આધારે ઢોરના માલિકોને હવે પછી ઢોર જાહેરમાં નહીં છોડવા ચેતવણી અપાઈ છે આપ જાણો છો કે જે આખા વડોદરા શહેરના તમામ વોર્ડમાં ઢોર પાર્ટીની ટીમ વોર્ડની ટીમ એન્જિનિયરિંગ અને રેવન્યુ સ્ટાફ સાથે અત્યારે રખડતા ઢોર હોય ખાસ કરીને જે બિનવારસી હોય ગમે રખડતા હોય અને રસ્તા પર કોઈને નડતરું એવી રીતે ડર રખડતા હોય અને પકડવાની કામગીરી સવારના પાંચ વાગ્યાથી પોલીસ સ્ટાફ સાથે રાખીને શરૂ કરવામાં આવેલી છે એના અનુસંધાનમાં આજે વડસર બાયલી કલાલી અટલાદરા અને અત્યારે આપણે ધરમપુરા વિસ્તારમાં આપણે ફરી રહ્યા છીએ તો અને જે લોકો રખડતા ઢોર મૂકશે તેને પકડવાની અને બાકીના જે ઢોર જે પશુપાલકો છે એમને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે તમને ઢોર રખડતા મૂકશે નહીં અને તેમને તબેલામાં જ રાખશે અત્યારે અમારી પાસે બે ઢોર પકડવામાં આવ્યા છે અને બીજા હજી પકડવાની કામગીરી શરૂ છે